પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી આ વાત વારંવાર આપણે સાંભળીએ છીએ, પણ આ ભૂતકાળ નથી. ભગવાને રક્ષા કરી હતી એવી જ રક્ષા આજે પણ કરે છે, ભવિષ્યમાં પણ પોતાના ભક્તની ભગવાન રક્ષા કરે જ છે. એક સત્ય ઘટના મારે કહેવી છે. આમ તો આપણે બધા અમેરિકાને સેફ માનીએ છીએ, ઓલ ઓફ અસ આર વેગ્રી અમેરિકા સેફેસ્ટ છે આપણને એવું લાગે છે. પરંતુ આપણે જાણીએ છીએ હમણાં જ 2 દિવસ પહેલા 3 માર્ચ 2020ના દિવસે અડધી રાત્રે અમેરિકા ઉપર એક તોફાન એવું ઉતરી આવ્યું, કેટલા બધા માણસોએ પ્રાણ ગુમાવ્યા. આ દેશમાં 24-25 માણસો મરે આ બહુ મોટી ઘટના કહેવાય. આટલા બધા માણસો મર્યા, આટલી અદ્યતન ટેકનોલોજી, આટલું એડવાન્સ સાયન્સ, આટલી સુપર સુવિધાઓ, તેમ છતાં ટેનેસીમાં આવેલો ટોર્નાડો એણે કેવી તારાજી સર્જી છે. લોકો ત્રાહિમામ પુકારી ગયા. એવામાં પણ એક ભક્તની ભગવાને એવી રક્ષા કરી. આપણા રસિક ભગત કુકવિલમાં રહે છે, નેશવિલમાં પણ આપણા ભક્તો છે. આ સમાચાર મળ્યા એટલે હું અને નિષ્કામ સ્વામી બંને સંતો બધા ભક્તોને ફોન કરતા હતા, કયા કયા ભક્તોને કેટલું કેટલું કેવું કેવું કંઈક નુકસાન થયું છે કે નહીં જાણવા માટે. એમાં રસિક ભગત સાથે વાત થઈ. એમના ખાસ કરીને પાર્ટનર મોખાસણ ગામના ગેરીભાઈ એટલે ઘનશ્યામભાઈ, એમની સાથે વાત થઈ અને બધું જાણ્યું. ખરેખર આ ટોર્નાડો નેશવિલમાં આવ્યો એવું જ અમે માનતા હતા, સાંભળતા હતા, વાંચતા હતા, પણ રસિકભાઈ સાથે વાત થઈ, ઘનશ્યામભાઈ સાથે વાત થઈ, આ ટોર્નાડો આકાશમાંથી ઉતર્યો અને સીધો કુકવિલની બહારથી શરૂ થયો. કુકવિલ ગામની ભાગોળમાં ઘનશ્યામભાઈના ઘરથી થોડે દૂર એમનો સ્ટોર છે. આ બંને ભાઈઓ પાર્ટનર છે, લોયાધામ પરિવારના લગભગ ભક્તો જાણે છે. એમના સ્ટોરના ફોટા વિડીયો એમણે મોકલ્યા, હતું નહોતું કરી નાખ્યો. આ ટોર્નાડોનો તમે વિડીયો જુઓ ને, 70 માઇલ સુધીનો વિસ્તાર ખલાસ કરી નાખ્યો છે. મોટા મોટા મકાનો, ઇમારતો, ઘર તો આખે આખા ઉડાડી દીધા છે. કલ્પના કરો એ ઘરની અંદર રહેનારા માણસો હશે એનું શું થયું હશે. અરે એરપોર્ટની દશા તમે જુઓ, નેશવિલનું ડોમેસ્ટિક નાનું એરપોર્ટ આખા પ્લેનો ઉડાડી દીધા છે, એરપોર્ટનો કચ્છડ ઘાણ કાઢી નાખ્યો છે. આવી તારાજી, અને એ પણ થોડી જ વારમાં, થોડી જ ક્ષણોમાં. મારે વાત એ કરવી છે, સળગતી આગમાં પ્રભુએ પ્રહલાદની રક્ષા કરી એની સ્મૃતિમાં આપણે હોલિકા દહન કરીએ છીએ, હોલિકાનું પૂજન કરીએ છીએ, હોળી પ્રગટાવી આપણા હૈયામાં આ વાતની હા પાડીએ છીએ કે આવી આગમાં પણ પ્રભુએ પોતાના ભક્તની રક્ષાને સહાય કરી છે. આ ટોર્નાડો આવ્યો, કુકવિલથી શરૂ થયો, રસિક ભગત, ઘનશ્યામ ભગત એમનો આખે આખો સ્ટોર ખલાસ કરી નાખ્યો. પણ મને બંને ભાઈઓ વાત કરતા હતા, સ્વામી ભગવાને બહુ મોટી રક્ષા કરી, અમે સંતો આશ્વાસન આપવા માટે, દિલાસો આપવા માટે ફોનમાં વાતો કરતા હતા ત્યારે એ બંને ભક્તોનો જે પ્રતિસાદ હતો, અનુભવ હતો કે અમારી મહારાજે કેટલી મોટી રક્ષા કરી. ઘનશ્યામભાઈના ઘરથી 1.5 બ્લોક દૂરથી ટોર્નાડો શરૂ થયો અને કેવું દ્રશ્ય સર્જાયું છે ફોટામાં તમે જુઓ, વિડીયોમાં જુઓ તો ખ્યાલ આવે. ઘનશ્યામભાઈ કહેતા હતા, સ્વામી મારા ઘરની દિવાલને ઘસાઈને ટોર્નાડો નીકળ્યો છે, આસપાસના આખે આખા મકાનો અને બિલ્ડિંગો ઉપાડી લીધા છે, પણ ભગવાનની કૃપા કે સ્વામી અમારા ઘરને ઘસાઈ નીકળી ગયો, ખાલી સિંગલ્સ અને વાઇનલ્સ થોડા ઉડી ગયા, બાકી અમને તો ખબર પણ ન પડી. અમે સૂતા હતા ઘરમાં, અડધી રાત્રે, રાતના 2 વાગે આ ટોર્નાડો ઉતરી આવ્યો હતો. હવે વિચારો તમે, થોડો ટોર્નાડો અંદર હોત, દિવાલ પણ ન હોત, ઘર પણ ન હોત, અને ઘરની અંદર સૂતેલા વ્યક્તિઓ પણ કદાચ શું થાત કોણ જાણે. ભગવાન કેટલી સહાય કરે છે. એના કરતા આગળ
સાચા ભક્ત જ્યારે ભક્તિ કરતા હોય ને એને આવા અનુભવ થાય. એ બંને ભક્તો વાત કરતા હતા, સ્વામી અમારો સ્ટોર સવારે 4 વાગે ખુલે. સૌથી પહેલા ઘનશ્યામભાઈ ત્યાં પહોંચી જાય, સ્ટોર ખોલી તૈયાર કરે, ચાલુ કરે. ઘનશ્યામભાઈ કે મહારાજે તો ઘરમાં તો રક્ષા કરી પણ સ્ટોરમાં પણ રક્ષા કરી. ટોર્નાડો રાત્રે 2 વાગે આવ્યો, 2 કલાક મોડો આવ્યો હોત ને તો અમે સ્ટોરમાં જ હોત. સ્ટોર ગયો પણ અમે બધા સલામત છીએ ને, સ્ટોર તો પાછો ઊભો થઈ જશે. સ્ટોરમાં તો ઇન્સ્યોરન્સ હતો, કોઈ ચિંતા પણ નથી, પણ અમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ઘસરકો પણ નથી પડ્યો. આ મહારાજની કેટલી મોટી કરુણા, કેટલી મોટી કૃપા. આવા ભગવાનના પ્રગટપણાના પરચાઓ જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે એમ થાય, આ પીવડા મહારાજ કેટલા પ્રતાપી છે, કેટલી કૃપા છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો ગાયું છે ને, લખ્યું છે ને, આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી, જીવન જાણું છું, પળે પળે કરો પ્રતિપાળ, જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ, જીવન જાણું છું, એ બીજો એવો કોણ દયાળ, જીવન જાણું છું. માટે આપણે જો સાચા ભક્ત બનીશું ને તો ભગવાન તો ભક્તની સહાય કરે છે, કરે છે અને કરે જ છે.